અને હવે સમાચાર ખેડાથી જ્યાં નગર પ્રાથમિક શાળા નંબર બેદરકારી સામે આવી છે વિદ્યાર્થીઓને ટેમ્પોમાં બેસાડી લઈ હતા વિદ્યાર્થીઓને ટેમ્પોમાં બેસાડીને જીવના જોખમે સવારી કરાવાઈ છે સ્પોર્ટ્સ એક્ટિવિટીના નામે શાળાના બે શિક્ષકોએ આચરી હતી આ પ્રકારની બેદરકારી ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં વિદ્યાર્થીઓને લઈ જવાતા વિવાદ ચોક્કસ સર્જાયો છે આ બેદરકારી મામલે શિક્ષણ અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે શાળાના આચાર્ય અને શિક્ષકોની કરવામાં આવશે પૂછપરછ તો સ્પોર્ટ્સ એક્ટિવિટીના બહાને ટ્રાન્સપોર્ટ વ્હીકલમાં આ વિદ્યાર્થીઓને લઈ જવાયા હતા ત્યાર પછી હવે શિક્ષણ અધિકારીએ પણ કહ્યું છે કે શાળાના આચાર્ય અને શિક્ષકોની પણ હવે આ મુદ્દે પૂછપરછ હાથ ધરાશે તો આ રીતે ગંભીર બેદરકારી સ્કૂલની સામે આવી છે ત્યાર પછી હવે તપાસ શરૂ કરી દેવાઈ છે સ્પોર્ટ્સ એક્ટિવિટી માટે

ભાગ સ્વરૂપે આ પ્રકારની જોખમી મુસાફરી આ વિદ્યાર્થીઓને કરાવી છે નડિયાદની નગરપાલિકા સંચાલિત શાળા નંબર ચૌદ ની ગંભીર બેદરકારી સામે આવી છે જેમાં સ્પોટ ડે હોવાને કારણે વિદ્યાર્થીઓને ટ્રાન્સપોર્ટ વ્હીકલની અંદર બેસાડીને પ્રવાસ કરવામાં આવતો હતો અત્યારે આપણી સાથે જોડાયા છે શાસનાધિકારી આપણે તેમની સાથે વાત કરીશું બેન જે પ્રકારની ઘટના સામે આવી છે તો તમારા લેવલે કયા પ્રકારની તપાસ કરવામાં આવશે અ આ જે ઘટનાની આપ વાત કરી રહ્યા છો એ આપના માધ્યમથી જસનાઓ મને જાણ કરવા જાણ થઈ છે આ બાબતે હું શાળાના મુખ્ય શિક્ષક અને સ્ટાફને બોલાવીશ અને એમની પાસેથી પણ વિગતો મેળવી અને યથા યોગ્ય જે કાર્યવાહી કરવાની થતી હશે એ મુજબ મેં નિયમ શું કહે છે કે બાળકોના રીતે આ વહીકલની અંદર બેસાડે ખરા જી બિલકુલ જ નહીં અચ્છા કયા પ્રકારની કાર્યવાહી કરશે હું મેં કીધું ને આપને કે હું આ બોલાવી લઉં એક વખત મારા સ્ટાફને મુખ્ય શિક્ષકને વિગતો મેળવી લઉં ત્યારબાદ જે નિયમો અનુસારની જે કાર્યવાહી કરવાની થતી હશે હું જોઈ લઉં છું કરી લઈશું સમગ્ર ઘટના ટીવી નાઇનના કેમેરામાં કેદ થઈ હતી અને ત્યાર પછી શાસના અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો છે જો કે શાસના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટૂંક સમયમાં આચાર્ય શિક્ષકોને બોલાવી તેમની પૂછપરછ કરવામાં આવશે અને જે કાર્યવાહી કરવાની થતી હશે તે કરવામાં આવશે ધર્મેન્દ્ર કપાસી ટીવી નાઇન ખેડા